જે લોકોને પ્રશ્ન હોય હાર્દિકભાઈ પ્લીઝ એ લોકોને અહીંયા આગળ આવીને પ્રશ્ન પૂછી શકે. મેડમ આપની વચ્ચે છે અને એવું કહેવાય છે ગુજરાતી ભાષામાં કે ભાઈ ઘોડાને પાણી સુધી લઈ શકાય, પીવડાવું પીવું ના પીવું એ ઘોડા ઉપર આધારિત છે. તો તમે લોકો બહુ નસીબદાર છો કે કવિતા મેડમ પોતે એમનો આટલો સમય ફાળવીને અહીંયા આગળ આવેલા છે. અને હું પોતે વર્ષોથી મેડમને વિનંતી કરતો હતો, આજે આ એક અવસર આપણા ત્યાં આવ્યો છે કે મેડમ પોતે એમના એક્સપિરિયન્સ શેર કરવા આવ્યા છે. તો આઈ કાઇન્ડલી રિક્વેસ્ટ એવરીબડી, જે કોઈ ક્વેરીઝ હોય ડાઉટ્સ હોય ફીલ ફ્રી ટુ આસ્ક એની ક્વેશ્ચન. કદાચ આ સેમિનાર કોકના જીવનમાં કોઈ પણ રીતે કંઈક એક ટર્નિંગ પોઈન્ટ બની જાય એવી આશા અમને બધાને છે. પ્લીઝ મેડમને હું એક પ્રશ્ન પૂછવા માગું. એટલે મેડમ અગાઉ કોઈ ક્લાસીસ કે એવું તમે કરેલ એ વિશે થોડું અમને માર્ગદર્શન આપો, કયો આગળ કરેલો, કેટલા ટાઈમ કરેલ? જી, મેં સ્પીપામાંથી જ તૈયારી કરેલી છે. 2003માં જ સ્પીપામાં એડમિશન લીધું હતું. ત્યાં જે એક્ઝામ લેવામાં આવે છે એમાં પણ એવી રીતે છે, પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ, એ ત્રણ છે તે કોઠા પાસ કરીને પછી ત્યાં એડમિશન મળે છે. અને મારી બધી પૂરી તૈયારી સ્પીપામાં જ કરેલી છે. એના સિવાય બીજો કોઈ ક્લાસીસ નથી કર્યા, દિલ્હી વિલ્હી ત્યાં પણ કોઈ ક્લાસ નથી કર્યા. અને હા, તમને બધાને કહું કે સ્પેશિયલી ફોર હુ આર ઇન્ટરેસ્ટેડ ઇન યુપીએસસી, સ્પીપા ઇઝ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યુશન, એઝ હિરેન કેન ઓલ્સો વોચ ફોર દેટ. તો સ્પીપામાં જ કરેલી છે. થેન્ક યુ. સી, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ સરસ પ્રશ્ન છે કે હાઉ ટુ સિલેક્ટ અ ગુડ કોચિંગ ક્લાસ. તો અહીંયા આગળ ઘણા બધા લોકો છે જે જાતે બી તૈયારી કરી અને જીપીએસસી યુપીએસસી પરીક્ષા પાસ થાય છે અને થઈ શકે છે, એવું કંઈ કોઈ જ વસ્તુ અશક્ય નથી. પણ શું ડિફરન્સ પડે? તો જો કોઈ એવું માનતું હોય કે ભાઈ ક્લાસ કરવાથી જીપીએસસી પાસ થઈ જવાય, યુપીએસસી પાસ થઈ જવાય, તો એ મિથ છે. કોઈ પણ તમને એવી ગેરંટી આપતી હોય કે ભાઈ બસ તમે મારા ક્લાસમાં આવો અને અમે લોકો તમને થેનોસની જેમ ચપટી વગાડીને જીપીએસસી પાસ કરીને ડેપ્યુટી કલેક્ટર બનાવી દઈશું, ઘણા લોકો એવી બધી વાત કરતા હોય તો એ ખોટી વાત છે. બટ મોટાભાગે તમે જુઓ જે લોકો જીપીએસસી યુપીએસસી એક્ઝામ પાસ કરે છે, મને ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ કોચિંગ ક્લાસ સાથે સંકળાય છે. સો વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ ધ કોચિંગ ક્લાસ? કે તમે આજે ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ આવ્યા હો તો તમને કંઈ ગાઈડન્સ મળ્યું, આમાંની કોઈ ઇન્ફોર્મેશન એવી નથી કે અવેલેબલ નથી, પણ તમે જાતે સર્ચ કરવા જાઓ, તમે કદાચ 6 કલાક 8 કલાક જે વસ્તુ વાંચો તમને 2 કલાકમાં ટુ ધ પોઈન્ટ ફેકલ્ટીના એક્સપિરિયન્સ સાથે ગાઈડ કરે. બીજી વસ્તુ, તમને એક એટમોસ્ફિયર મળે કે તમારી જોડે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે, કોમ્પિટિશન છે અને એમની જોડે તમે તૈયારી કરો છો, તમને મોટિવેશન મળે. ઘણીવાર આપણે ઘરે વાંચતા હોઈએ, વાંચીએ, ઘણી નેગેટિવિટી આવે, કંટાળો આવે ઘણીવાર કે થશે નહીં થાય, છોડી દેવાનું મન થાય. રીડિંગ રૂમમાં આવો, રીડિંગ રૂમમાં તમે રીડ કરો તો તમને એક ગ્રુપ મળે, એક કનેક્ટિવિટી મળે અને એનાથી તમારી પ્રિપરેશનને એક બેનિફિટ મળે. સ્પીપામાં મેડમ એ વખતે ઘણું સારું એ રીતનું એટમોસ્ફિયર હતું જ, પણ સ્પીપાની લિમિટેશન એ છે કે અમુક મર્યાદિત નંબર ઓફ સ્ટુડન્ટ્સ આખા ગુજરાતમાંથી એ લોકો આપી શકે છે. પણ અત્યારે હાલની સિચ્યુએશનમાં ઘણા બધા બીજા વિદ્યાર્થીઓ પણ તૈયારી કરવા માગે છે, તો અમે અને બીજા પણ ઘણા લોકો એવા નમ્ર પ્રયત્ન કરી રહ્યા છે, પોતાની રીતે જે કંઈ બેસ્ટ હોય એ આપી રહ્યા છીએ. તો આ પ્રમાણે તમારે શું જરૂરિયાત છે એ પ્રમાણે સિલેક્ટ કરો. તમે પોતે 1-2 દિવસ ફ્રી ડેમો ક્લાસ પહેલા ખાસ ભરો, જેથી તમને પોતાને ખ્યાલ આવે કે શું તમને આમાં કંઈક જરૂરી હેલ્પ મળે છે કે નથી મળતું, પ્રોપર મોટિવેશન, પ્રોપર ગાઈડન્સ મળે છે કે નથી મળતું. અને જો તમને એવું લાગે તો તમે એ દિશામાં આગળ વધી શકો. થેન્ક યુ. મારે ડેપ્યુટી મામલતદાર અને એની એક્ઝામ આપવી છે. મારો પ્રોબ્લેમ એ છે કે હું એક જગ્યાએ જોબ કરું છું ને છોડી શકું એમ છું નહીં. સો ઇવનિંગમાં 6:30 to 8:30ની બેચ વધારે મને શૂટ થાય એમ છે. પણ પ્રોબ્લેમ આ વસ્તુ, મેં ઘણા ટાઈમથી હું લક્ષમાં જે ત્યાં છે અમદાવાદમાં, ત્યાં પણ મેં પૂછ્યું હતું સેટેલાઇટમાં, પણ કોઈ ટાઈમિંગ સેટ નહોતો થતો. આના સિવાય બીજા હું મેક્સ ટુ મેક્સ 3 કે 4 કલાક આપી શકું એમ છું. સો એ પોસિબલ ખરું કે કઈ રીતના મેનેજ થઈ શકે, કઈ રીતના ના થઈ શકે? બહુ વ્યાજબી પ્રશ્ન છે. ઘણા બધા લોકો જોબ કરે છે, જોબની જોડે પોતે તૈયારી કરવા માટે પોતાની રીતે આપ બને એટલા પ્રયત્નો કરી રહ્યા છે. તો ડેફિનેટલી તમે ઘણા લોકો જોબ સાથે ડિવાયા છો. તલાટી પરીક્ષા તો શું, લોકો યુપીએસસી પાસ કરે છે, દર વર્ષે કદાચ 800 થી 1000 લોકો સિલેક્ટ થાય છે, એમાં 50% થી વધારે લોકો જોબ સાથે સિલેક્ટ થાય છે. એમ આઈ રાઈટ મેડમ? તો જોબ છે
એની જોડે પણ તમે તૈયારી કરી શકો. જેમ મેડમે કીધું એમ, તમારું જો દ્રઢ મનોબળ હોય, ઇફ યુ આર સ્ટબન કે ના હું આના માટે પૂરેપૂરો એફર્ટ 100% આપીશ, તો જોબ સાથે પણ પ્રિપરેશન કરી શકો. કેટલાક લોકો ફૂલ ટાઈમ તૈયારી કરે છે, એ લોકો લકી છે કે એ લોકોને બીજી કોઈ જવાબદારી વગર એમના ફેમિલી પણ એવો સપોર્ટ કરે છે. પણ દરેકની સિચ્યુએશન સમાન નથી હોતી. જેમ મેડમે પોતે પોતાનો સંઘર્ષ કર્યો, એમ ઘણા બધા લોકો એવા વિદ્યાર્થીઓ છે જે અમારા ત્યાંથી પાસ થયા છે, જોબની જોડે પણ તૈયારી કરીને પાસ થયા છે. તો આપ ચોક્કસ એ રીતે આગળ વધી શકો, આપની કારકિર્દી બનાવી શકો, અને અમે લોકો તમને એના માટે 100% સપોર્ટ આપીશું. મેડમ, મારે તમને એક ક્વેશ્ચન પૂછવો છે. એકચ્યુઅલી તમે કહ્યું કે તમે 5 વર્ષ તૈયારી કરી હતી, સાથે તમે એક એ પણ કહ્યું કે એક વખત તમારી પ્રિલિમ ક્લિયર થઈ હતી, બીજી વખત મેન્સ થઈ હતી, પછી ત્રીજી વખત ઇન્ટરવ્યૂમાં તમે મતલબ કહ્યું કે ઇન્ટરવ્યૂ ના થયું બરાબર. તો એ ટાઈમે તમને કેવું લાગ્યું હતું? મતલબ એકચ્યુઅલી એઝ અ પેરેન્ટ આઈ વુડ લાઈક ટુ નો કે તમને તમારા પેરેન્ટ્સે કઈ રીતે સપોર્ટ કર્યો હતો, કે તમે એ તમારો ફેઝ કેવો હતો, મતલબ મારે એ જાણવું છે. બહુ સરસ ક્વેશ્ચન પૂછો છો તમે. એન્ડ આઈ થિંક મારો સંઘર્ષનો એ હાર્દ છે, તમે જે પ્રશ્ન પૂછો ને એ મારા સંઘર્ષનો હાર્દ છે. કે જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રિલિમ આપી હતી, તમને બધા પણ આ છે તે મતલબ ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. ફર્સ્ટ ટાઈમ પ્રિલિમ આપી તો મને એમ હતું કે હું તો પાસ થઈ જઈશ. મેં એટલી બધી મહેનત કરી કે ભાઈ હું પાસ થઈ જઈશ, અને જ્યારે રિઝલ્ટ આવ્યું તો આઈ વોઝ ફેલ. તો મને આશ્ચર્ય થયું કે અરે આટલી બધી મહેનત કરી અને તે છતાં પણ હું છે તે ફેલ થઈ ગઈ, હાઉ ઇટ ઇઝ પોસિબલ. તો પછી મને ખબર પડી, એટ ધેટ ટાઈમ આઈ રિયલાઇઝ્ડ કે યુપીએસસી ઇઝ સમથિંગ એલ્સ, કે આમાં મહેનત તો છે જ, પણ પદ્ધતિસરની મહેનત, સિસ્ટમેટિક મહેનત, માઇન્ડને ટોટલી છે તે મગજને પૂરી જીવન છે તે થોડું ભૂલી જવું પડે ત્યાં સુધીમાં. મતલબ જે નોર્મલ વસ્તુઓ છે એ બધી ભૂલી જાઓ. એક જે કહે ને કે અર્જુનને ખાલી આંખ જ દેખાતી હતી, એના જેવું ખરેખર કરવું પડે છે. એટલે જ્યારે હું ફેલ થઈ તો પણ મેં એક મારા મનમાં ક્યારેય છે તે એ વસ્તુ ના આવી કે અરે હું તો ફેલ થઈ ગઈ, હવે શું, આટલી બધી મહેનત કરી પછી પણ હવે મારે તો છે તે કંઈ રહ્યું જ નહીં, હવે આગળ કંઈ કરવાનું, એવું નહોતું વિચાર્યું મેં. હવે એ મારી પર ભગવાનની દયા છે કે આઈ ડોન્ટ નો, પણ મેં એવું વિચાર્યું કે એક વખત ફેલ થઈ તો શું થયું, હજી તો આખી હજી નેક્સ્ટ યર છે ને. તો જે મેં મહેનત કરી છે, સપોઝ મેં અગર 90% મહેનત કરી, મારી મહેનતમાં કમી રહી ગઈ, તો એ કમીને છે તો હું શોધીશ, અને ગમે તે થાય પણ નેક્સ્ટ પ્રિલિમ છે એ મારે પાસ કરવી જ છે, અને આઈ પાસ દેટ. ઓકે મેડમ, એકચ્યુઅલી બીજો બી એને જ રિલેટેડ ક્વેશ્ચન છે કે તમે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂમાં તમે જે ફેલ થયા હતા, અને પછી ધો યુ બિલીવ ઇન ધ ટ્રાન્સપરન્સી ઓફ ધીસ ઇન્ટરવ્યૂ? યસ, ઓફકોર્સ. યુપીએસસી જીપીએસસીની જે આપણી સરકારી સંસ્થાઓ દ્વારા લેવાતી પરીક્ષાઓ જે છે એમાં સંપૂર્ણપણે ટ્રાન્સપરન્સી છે. તમારું હાર્ડવર્ક જ મેટર કરે છે, ડોન્ટ લિસન એનીથિંગ એલ્સ. આમ હોય છે તેમ હોય છે એ બધું યુપીએસસીમાં તો કોઈ સવાલ નથી, અને જીપીએસસીમાં પણ કોઈ સવાલ નથી, એટલે કોઈ ટ્રાન્સપરન્સીનો મતલબ નથી. અને થોડું અત્યારે હું તમને એક ઇન્ટરવ્યૂ માટે પણ કહી દઉં કે આજે પણ મને છે તે થોડું અફસોસ થાય છે, કે કારણ કે મેં ઇન્ટરવ્યૂ માટે ક્યાંય કોઈ ક્લાસ નતા લીધા ને એવું બધું નહોતું કર્યું. આઈ હેવ નોટ પ્રિપેર્ડ ફોર ધ ઇન્ટરવ્યૂ. તો એ અત્યારે થોડું તમારા માટે એડવાન્સ સ્ટેજ થઈ જશે, પણ એ વસ્તુ છે કે જ્યારે જે પ્રિપરેશન કરવાની છે ને એ ત્યારે એ પ્રિપરેશન કરી લો. જેમ કે અત્યારે અગર તમને એમ છે કે ભાઈ મને ક્લાસ કરવા છે તો કરી લો. જેમ મેં કીધું ને કે તૈયાર થાળી મળે અને ચોખા દાળ સબ્જી લઈને છે તે બધું બનાવીને પછી ખાવાનું જે થાય એના કરતાં સામે તૈયાર થાળી મળીને જે ડિફરન્સ હોય, દેટ ઇઝ ધી બેઝ કે છે તે આપણે શા માટે છે કોઈ પ્રિપરેશન કરવા માટે સ્પેશિયલી કેમ જવું જોઈએ. એટલે કોઈ ટ્રાન્સપરન્સીનો કોઈ સવાલ નથી. થેન્ક યુ. આ વાતમાં હું એક બે મુદ્દા એડ કરવા માંગીશ, કારણ કે અત્યારે ઘણી બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની અફવાઓ, વાતો, ચર્ચાઓ ઘણા બધાના માઇન્ડમાં આવતી હોય. બહુ સારો પ્રશ્ન આપે પૂછ્યો ટ્રાન્સપરન્સી. તો યુપીએસસી અને જીપીએસસી જે ઓર્ગેનાઇઝેશન્સ છે, કોન્સ્ટિટ્યુશન દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવે છે આર્ટિકલ 315 દ્વારા, એમની પાસે બહુ વ્યાપક પાવર્સ છે. જ્યાં સુધી જીપીએસસીનો સવાલ છે, અત્યારે જીપીએસસી પોતે દાસ સાહેબ આવ્યા પછી ટ્રાન્સપરન્સીના ક્ષેત્રમાં ઘણી બધી એણે પ્રગતિ કરી છે. તમે જો જે લોકો આવે છે
પાસ થઈને ઘણા બધા લોકો એવા છે જે સાવ એકદમ સામાન્ય મધ્યમ વર્ગીયથી પણ નીચેના બેકગ્રાઉન્ડથી આવે છે અને પાસ થાય છે. તો એ પોતાના દમ પર થાય છે, પોતાની મહેનત પર થાય છે. અને જીપીએસસી અને યુપીએસસી દરેક વખતે તમે જો કોઈક વિદ્યાર્થી છે જેના ફાધર રિક્ષા ડ્રાઈવર છે, કોઈ છોકરો હોટલમાં વેઇટરની નોકરી કરીને જોડે તૈયારી કરીને જીપીએસસી યુપીએસસી પાસ થાય છે, તો આ વસ્તુ બતાવે છે કે ખરેખર જે ડિઝર્વિંગ કેન્ડિડેટ છે એના માટે જગ્યા છે જ બ્યુરોક્રેસીમાં અને રહેશે. બીજી વસ્તુ કે ટ્રાન્સપરન્સીના જે સ્ટાન્ડર્ડ છે એ આજની તારીખમાં જીપીએસસી એ યુપીએસસીને એડવાઇઝ કરતી થઈ ગઈ છે કે કેવા સ્ટાન્ડર્ડ રાખવા. જેમ કે ઘણી વખત કદાચ એવી બનવાની સંભાવના રહે કે ભાઈ જીપીએસસીની અંદર જેમ તમે કીધું ઇન્ટરવ્યૂના લેવલે, તો યુપીએસસીની અંદર ઇન્ટરવ્યૂની અંદર તમારું નામ ને બધું તમારું ફોર્મ હોય જેના આધારે, જેને કહેવાય છે ડિટેલ એપ્લિકેશન ફોર્મ, જેના બેઝ પર ઇન્ટરવ્યૂ થતો હોય જે કેટલાક લોકોને ખ્યાલ હશે. જીપીએસસીમાં માન્ય દાસા સાહેબે એક સ્ટેપ એનાથી પણ આગળ જઈ અને દરેક વિદ્યાર્થીને ખાલી એક કોડ આપવામાં આવે છે, નો પર્સનલ આઈડેન્ટિટી. તો 5 જણનું જે બોર્ડ હોય એ જાણતું પણ નથી તમારું નામ શું છે, તમારી સરનેમ શું છે ને તમે ક્યાંથી આવો છો. તો આ રીતના સ્ટાન્ડર્ડ સાથે ઇન્ટરવ્યૂ લેવાની જે શરૂઆત કરી છે યુપીએસસી પણ એને કેસ સ્ટડી તરીકે વિચાર્યું છે કે આ દિશામાં અમે પણ આગળ વધીએ. ધીસ ઇઝ ધ ટ્રાન્સપરન્સી લેવલ ઓફ જીપીએસસી. બીજી વસ્તુ તમને કહું કે પ્રશ્નપત્ર ચેક થતા હોય ત્યારે ઘણી વખત એવું બને કે થોડીક સબ્જેક્ટિવિટી આવે, કે માનો કે આજે હું ટીચર હોઉં અને હું એક વિદ્યાર્થીનું પ્રશ્નપત્રનું ચેક કરું છું, કદાચ પહેલો પ્રશ્ન બહુ સારો લખ્યો હોય તો મને એમ થાય કે હા બહુ નોલેજેબલ છે, બીજા બધા પ્રશ્નોમાં એક પોઝિટિવ ઇમ્પેક્ટથી અડધો માર્ક, એક માર્ક, અડધો માર્ક, એક માર્ક કદાચ આગળ વધતો હોય. અને અહીંયા આગળ તો એવી કોમ્પિટિશન છે કે એક એક માર્કે કદાચ ઘણા વિદ્યાર્થીઓ હોય અને હાઈ લેવલની કોમ્પિટિશન છે. તો જીપીએસસીની અંદર કદાચ કોઈ એવી ડાઉટ જાય કે ભાઈ કોઈ અક્ષરના પ્રમાણે પોતાના કેન્ડિડેટને કે કોઈકને બેનિફિટ આપવાનો પ્રયત્ન થતો હોય, તો એવી સિસ્ટમ લાવવામાં આવેલી છે કે પ્રશ્નપત્રના દરેક પ્રશ્ન સ્કેન થાય. હું ટીચર હોઉં તો મારી સ્ક્રીન પર એ પ્રશ્નનો એક જ જવાબ રિફ્લેક્ટ થાય, આખું પેપર નહીં. અને એ જવાબને મને અમુક મિનિટ્સ મળે જેની અંદર મારે માર્ક્સ આપવા, નહીં તરી મારે સ્ક્રીન પરથી પરમનન્ટલી જતો રહે અને કોઈ બીજા ટીચર માર્ક્સ આપે, એટલે હું ક્યારેય ન જાણી શકું કે કોનો પ્રશ્ન હતો. બીજી વસ્તુ કે માર્ક્સ બે ટીચર આપે, સપોઝ કે હું ને મેડમ માર્ક્સ આપીએ છીએ, તો કદાચ મેં સારા માર્ક મૂક્યા હોય અને મેડમને ખરાબ લાગે તો મારા માર્ક્સ જોવે તો એમ થાય કે હા ચલો આને 10માંથી 7 આપે તો એને 6 આપે, પણ મેડમ ન જાણતા હોય કે મેં કેટલા માર્ક્સ મૂક્યા, એ ખાલી સિસ્ટમમાં જ હોય. એટલે કદાચ એમણે 3 માર્ક મૂક્યા તો એના એવરેજ ઉપરથી જ માર્ક્સ આવે. તો ઘણી બધી રીતે જે ટ્રાન્સપરન્સી સિસ્ટમ અત્યારે જીપીએસસી લાવેલી છે છેલ્લા 2-3 વર્ષમાં, તો એ પ્રમાણે તમે જુઓ તો ખરેખર એક બહુ જ સારી સિસ્ટમ છે. અને જો તમે ઓનેસ્ટલી મહેનત કરી રહ્યા છો, જેમ મેડમે કીધું એમ 100% તમારું આપી રહ્યા છો, સો યુ ડેફિનેટલી હેવ યોર નેમ સિક્યોર્ડ ઇન ધ મેરિટ લિસ્ટ, સબ્જેક્ટ ટુ યુ આર એબલ ટુ ક્રેક ધ કોમ્પિટિશન. થેન્ક યુ. એક વાત આમાં હું ઉમેરવા માંગીશ. સરે તમે ફેમિલી સપોર્ટ વિશે પણ વાત કરી. આપણા આપણા સમાજમાં વુમન કેન્ડિડેટ્સ જોઈએ છે, આપણે વુમન કેન્ડિડેટ્સને આજની તારીખે પણ થોડી મુશ્કેલીઓ પડતી હોય છે, પણ આઈ એમ સો લકી, આઈ એમ વેરી લકી કે મારા ફેમિલીએ મને પૂરી રીતે સપોર્ટ આપ્યો છે, હંમેશા સપોર્ટ આપ્યો છે. અને આપણે આપણે આપણા ફેમિલીમાં એવું હોય છે કે ભાઈ છોકરી છે એટલે છે તે ઘરનું કામ પહેલાં આવડવું જોઈએ. આઈ ડોન્ટ નો કે પ્રેઝન્ટ યુથ જે છે એમને એવું છે તે કંઈ કરવું પડે છે કે નહીં, કંઈ સાંભળવું પડે છે કે નહીં, પણ મેં જનરલી એવું સાંભળ્યું હોય છે કે ભાઈ છોકરી છે એટલે પહેલાં ઘરનું કામ આવડવું જોઈએ અને પછી છે તે ભણવા કરવાનું તો બધું ચાલે. બટ આઈ એમ લકી કે મારા ઘરમાં છે તે ક્યારેય એ પ્રકારનું વાતાવરણ નહોતું. મારા મા બાપ ક્યારેય મને છે તે માટે કોઈ ઇવન વાત પણ નથી થતી. એમણે મને એક ફ્રીડમ આપી કે જે કરવું છે એ કરો, લાઈફમાં તમે તમારી જિંદગી બનાવવા માટે તમને જે કરવું છે એ કરો. અને એટલા માટે જ અહીંયા જે મા બાપ આવ્યા છે એમને હું ખાસ અભિનંદન આપું છું કે તમે લોકો તમારા સંતાનો માટે આટલું વિચારીને છે તે અહીંયા આવ્યા છો અને એમના માટે આટલા ગંભીર અને આટલા છે તે એમના માટે જીવનમાં એ લોકો આગળ વધે એના માટે તમે હંમેશા એમની સાથે પડખે અત્યારે ઊભા રહ્યા છો. એન્ડ યુ પીપલ જે સ્ટુડન્ટ્સના મા બાપ પણ સાથે આવ્યા છે, જે મતલબ ઘરે પણ જે છે, ડેફિનેટલી એવું જરૂર નથી કે અહીંયા આવ્યા છે એ જ એમને હેલ્પ કરી રહ્યા છે, ઘરે બેઠા છે એ પણ હેલ્પ જ કરી રહ્યા છે. તો તમે બધા લકી છો, તમે બધા જ લકી છો કે તમને આવા સારા મા બાપ મળેલા છે. જય સ્વામિનારાયણ, જય માતાજી. મારો બાબો અત્યારે 12 સાયન્સ કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે એને જીપીએસસી ક્લાસ 1-2 નો ગોલ છે અને અત્યારથી એને તૈયારી કરવી છે.
હતો એને આર્ટ્સમાં ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરવું છે અને એનો અત્યારે સાયન્સમાં કમ્પ્લીટ કર્યું છે બાર, તો મારે સાયન્સ રખાવવું છે. તો અત્યારે એમ કહે છે કે આર્ટ્સમાં હું જો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરું તો મને આ વધારે સમય મળે એમ જીપીએસસી ક્લાસ 1 અને યુપીએસસી કરવા માટે. તો એના માટે આ જીપીએસસી ક્લિયર કરવા માટે કેવી રીતે તૈયારી કરવી એમ? જીપીએસસી એક્ઝામ 12th પછી તમે તૈયારી કરો તો આમ જોયું તો આઈડિયલ ટાઈમ કહેવાય, કારણ કે જેટલું તમે વહેલા તૈયારીની શરૂઆત કરો તો તમને વધારે સારો એવો સમય મળે અને પહેલા એટેમ્પમાં તમે સિલેક્ટ થાઓ, સફળ થાઓ અને એક ઓફિસર તરીકે યંગ એજમાં બહાર આવો, એ ચાન્સીસ વધી જાય, બ્રાઇટ ચાન્સીસ થઈ જાય. અને ઓવરઓલ તમે જુઓ તો જીપીએસસી અને યુપીએસસી બે માટે એવું છે કે સિનિયોરિટી જે છે તમારા, જેટલા જલ્દી તમે જોબમાં લાગશો એટલા આગળ ઝડપથી પ્રમોશન મેળવી શકશો અને આગળ તમારા વધવાના ચાન્સીસ બી વધી જશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ આજકાલ 12th પછી તૈયારી સ્ટાર્ટ કરે છે અને 12th પછી તૈયારી સ્ટાર્ટ કરો છો તો ડેફિનેટલી જો તમે સાયન્સના વિદ્યાર્થીઓ, એન્જિનિયરિંગ કે મેડિકલ જેવા કોર્સીસમાં જતા હો તો કદાચ અભ્યાસ માટે થોડો ઓછો સમય મળે, પણ જો તમે આર્ટ્સ અથવા કોમર્સ જેવી શાખાઓમાં જતા હો, ખાસ કરીને આર્ટ્સમાં, તો આર્ટ્સના સબ્જેક્ટ જ્યારે જીપીએસસી યુપીએસસી એક્ઝામનું પહેલું ફોર્મેટ બન્યું ત્યારે લોર્ડ મેકોલે એવું કીધેલું કે આર્ટ્સના વિદ્યાર્થીઓ જે અથવા તે સબ્જેક્ટ છે એ પબ્લિક સર્વિસીસ માટે વધારે રેલેવન્ટ છે. એટલે એક ટ્રેન્ડ ઓલરેડી જોવા મળે છે કે આર્ટ્સના વિદ્યાર્થીઓ હોવાથી તમે આ એક્ઝામિનેશન માટે વધારે સમય આપી શકો છો. જો તમારું ગોલ ક્લિયર હોય કે તમારે જીપીએસસી અને યુપીએસસીમાં જ જવું છે તો આપ ડેફિનેટલી આર્ટ્સમાં જઈ શકો અને જોડે જોડે મેક્સિમમ સ્ટડીઝ કરી શકો, તો તમારા માટે ચાન્સીસ વધારે બ્રાઇટ થઈ જાય છે. અને આવું વિઝન જો પહેલેથી હોય તો એ ખરેખર તમારા માટે બહુ સારી વસ્તુ કહેવાય. અને બીજું કે કોઈ પણ તમે ડિસિપ્લિનમાં ગ્રેજ્યુએશન થાઓ, આર્ટ્સ કોમર્સ કે સાયન્સ, જીપીએસસી યુપીએસસીમાં કોઈ ફરક નથી પડતો. સૌથી મોટી વાત કે તમે બીએસસીમાં તમે 90% લાવ્યા હશો તો કે યુપીએસસી જીપીએસસીમાં એના કોઈ એક્સ્ટ્રા માર્ક્સ નથી મળતા, કે તમે બીએ કર્યું હશે તો એના ઓછા નથી થતા. મેં ડીઈસી કરેલું, પહેલાં ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન વિચ ઇઝ નોટ કન્સિડર્ડ એઝ અ ગ્રેજ્યુએશન, એના માટે પછી મેં એક્સટર્નલ બીએ કરેલું છે સ્પેશિયલી ફોર ગ્રેજ્યુએશન એન્ડ દેટ ઇઝ ઓલ્સો એક્સટર્નલ. સો માય ડિગ્રી ઇઝ ડીએસ, મતલબ અગર કહો તો પછી એ જ છે કે બીએ વિથ ગુજરાતી લિટરેચર. સો કોઈ ફરક નથી પડતો તમને જેમાં ગમે છે. હા, અગર ટાઈમનું મેનેજમેન્ટની જો પ્રશ્ન આવે છે તો ઓફકોર્સ બીએમાં તમારે ઓછું મતલબ ટાઈમ આપવો પડશે અને સાયન્સમાં તમારે વધારે ટાઈમ આપવો પડશે, બટ ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન will not make any difference to UPSC and GPSC. સ્વામિનારાયણ, જય માતાજી. એવું એમ હોય નહીં ને કે સાયન્સ હોય તો આઈક્યુ લેવલ ઊંચું હોય. ના ના, બિલકુલ નથી, બિલકુલ એવું નથી. તો બીજો પ્રશ્ન એ કે અત્યારથી શું કેવી રીતે બેઝિક કરવું, ક્યાંથી સ્ટાર્ટ કરવાની તૈયારી? અચ્છા, તૈયારી કેવી રીતે કરવી? જેમ કે તમે એટલે પહેલાં તો માઇન્ડમાંથી એ કાઢી લો કે સાયન્સમાં હોય તો લોકો એમ સમજે કે અરે બહુ જ, જે આપણા આઈ નો આ એ વસ્તુ છે. ઇવન મારી સાથે પણ એવું જ થયું હતું કે મેં સાયન્સ કરેલું છે, 12 સાયન્સ કરેલું છે મેં, તો એ વખતે મને ઘરમાંથી એવું હતું કે ભાઈ તમે કોમર્સ લઈ લો, મતલબ મારા પર્સન્ટેજ 10th જે મેથ્સ અને સાયન્સના જે પુરાની એસએસસી હતી તો એમાં જે તે ઓછા હતા, તો ઘરમાંથી એવું કીધું કે ના તમે કોમર્સ લઈ લો તો મતલબ બરાબર રહેશે. અને મેં કીધું ના, હું આપણે એ જ વખતે આ જ કેનોટેશન હતું પ્રી ક્વેશ્ચનનો કે ના સાયન્સ એટલે યુ નો ઊંચો આઈક્યુ, તો પણ એટલે પણ મેં સાયન્સ કર્યું હતું. પછી આજની તારીખે મને એમ થાય છે કે મેં કોમર્સ લઈ લીધું હોત તો સારું હતું, કારણ કે બીકોમ કરીને તમે સીએ બની શકો, સીએસ બની શકો. એ વખતે તો આપણને યુપીએસસી જીપીએસસીની કંઈ ખબર નહોતી, તો અત્યારે મને એવું લાગે છે કે અરે કોમર્સ કરી લીધું તો સારું હતું. ડિસિપ્લિન કોઈ મતલબ આર્ટ્સ કરો સાયન્સ કરો એનાથી કોઈ ફરક નથી પડતો. તૈયારી કેવી રીતે કરવી, દેટ ડિપેન્ડ્સ ઓન યુ, કે અગર બીએ કરી રહ્યા છો તો ટાઈમ કાઢીને બાકીનું જે છે નોર્મલી તમને આઈ થિંક હિરેનભાઈ વધારે સારી રીતે સમજાવશે, કારણ કે લેટેસ્ટ ટ્રેન્ડ શું છે દેટ હી નોઝ વેલ. ના ના, એ બરાબર જ છે. એટલે એવી કોઈ ડિસિપ્લિનથી ફેર નથી પડતો, તમે કોઈ પણ ડિસિપ્લિનમાંથી કરો, યુ હેવ વેરી ગુડ પોસિબિલિટી જો તમે આ ક્ષેત્રની જરૂરિયાતને સમજો. બીજી વસ્તુ, જીપીએસસીની અંદર બીજી એક્ઝામ્સ કરતાં ડિફરન્સ એ છે કે જીપીએસસી અને યુપીએસસીમાં દરેક
ટાઈપના સબ્જેક્ટ્સ આવે છે, હિસ્ટ્રી પણ આવે છે, જ્યોગ્રાફી પણ આવે છે, સાયન્સ પણ આવે છે, બરાબર છે, પોલિટી એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન પણ આવે છે, એથિક્સ પણ આવે છે, તો ઇકોનોમિક્સ પણ આવે છે, તો સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધાના સબ્જેક્ટ્સ આવે છે. પણ હા, તમે એવો કોઈ કોર્સ પસંદ કરો કે જેમાં તમને ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ મળે છે, પણ તેમ છતાં તમારે ઓછો સમય એમાં ફાળવવો પડે છે અને વધારે સમય તમે પ્રિપરેશન માટે આપી શકો છો, તો તમને રાઇટ એન્વાયરમેન્ટ મળે છે. પણ દરેકની સબ્જેક્ટિવ છે. મેડિકલ સાયન્સ કરેલા લોકોમાંથી પણ ઘણા લોકો આઈપીએસમાં, યુપીએસસી પાસ કરીને જીપીએસસીમાં, ડીવાયએસપી થનારામાંથી પણ ઘણા બધા ડૉક્ટર્સ છે. એટલે એવું કંઈ પર્ટિક્યુલર કોઈ ચિંતા ન કરો, તમે તમારા રસને જુઓ. પણ જો તમારો ફોકસ જીપીએસસી યુપીએસસી ઉપર જ હોય અને તમે આર્ટ્સ લેવા માગો, સો દેટ ઇઝ અ ગુડ થિંગ. થેન્ક યુ. મેરા સવાલ આપસે, જબ આપને જીપીએસસી યા યુપીએસસી ક્લિયર કિયા થા, ફિર ઉસકે ડિસ્ટન્સ કે બાદ લક્ષ્ય એકેડેમી કા આપકા ખ્યાલ આયા થા મન મેં, વો કબ આયા થા ઓર ઉસમે કિતના ડિસ્ટન્સ આ જીપીએસસી યુપીએસસી ક્લિયર કરને કે બાદ, કે આપને ગવર્નમેન્ટ જોબ ક્યું નહીં કી યા ફિર લક્ષ્ય એકેડેમી કા કૈસે ખ્યાલ આયા આપકો? પીરિયડ ઓફ ટાઈમ યોર પેશન ચેન્જીસ, એન્ડ આઈ બિલીવ કે વ્યક્તિએ એ કામ કરવું જોઈએ જે તમને બેસ્ટ લાગતું હોય. તો મેં સિવિલ સર્વિસીસ પ્રિપરેશન ચાલુ કરી, આઈ ગોટ સિલેક્શન એઝ એન એલઆઈસી એઝ અ ડેવલપમેન્ટ ઓફિસર. આઈ કુડ હેવ ગીવન મોર અટેમ્પ્ટ્સ લાઈક કવિતા મેડમ, પણ એ ટાઈમમાં આઈ સ્ટાર્ટેડ ટીચિંગ, અને જેમ જેમ મેં ટીચિંગની શરૂઆત કરી તો મને પોતાને એમાં વધારે રસ પડ્યો. ટીચિંગ, રાઇટિંગ, ધીસ ઇઝ સમથિંગ વિચ વોઝ મોર અફેક્ટિંગ મી, કારણ કે મને પોતાને એવું વધારે ગમે કે જેમાં સતત તમે નવું નોલેજ ગેઇન કરી શકો, નોલેજ શેર કરી શકો. તો એના પછી મેં આગળ એક્ઝામ્સ આપવાની બંધ કરી અને આઈ ફોકસ 100%. હું એવું માનું છું કે જે ક્ષેત્રમાં આપો, જેમ મેડમે બી કીધું કે તમે જે ક્ષેત્રમાં આપો તમે તો જ સફળ થશો જો 100% આપો. આજે પણ શોર્ટ ટાઈમમાં લશ્કર એકેડેમીનું જે પણ નામ છે, આટલા બધા સિલેક્ટેડ કેન્ડિડેટ્સ છે, તો એની પાછળ વસ્તુ એ જ છે કે આઈ એમ ગિવિંગ 18 hours અ ડે ઓનલી ફોર ધીસ મિશન, રાઈટ? એન્ડ અલોંગ વિથ માય ટીમ મેમ્બર્સ ઓલ્સો, ઘણા બધા ફેકલ્ટીઝ, ટીમ મેમ્બર અમારા જે કોઈ છે, દે ગીવ 18 hours અ ડે ફોર ધીસ પર્ટિક્યુલર થિંગ. તો એ રીતે મને એવું લાગ્યું કે આનાથી મને પોતાને, બિકોઝ મને વાંચવું બહુ ગમે છે, આઈ એમ અ વોરેશિયસ રીડર, તો આફ્ટર સર્વિસ કદાચ હું એટલું બધું વાંચી ન શકું એવું બી બને. અને બીજી વસ્તુ, યંગ સ્ટુડન્ટ્સ જોડે રહીને હું પણ વધારે ને વધારે હંમેશા આઈ રિમેઇન વિથ ધ યંગ ફ્રિકવન્સી, તો મને પોતાને એ વસ્તુ વધારે ગમે છે. અને મેં એવું નક્કી કર્યું કે ઇટ વોઝ ઓલ્સો યુ કેન સે અ કાઇન્ડ ઓફ અ રિસ્ક, કે તમે ગવર્મેન્ટ જોબની આટલી પ્રિપરેશન, આટલો નોલેજ બેઝ બનાવ્યા પછી તમે એક ક્ષેત્રમાં જવાની જગ્યાએ તમે આખે આખું ડાયવર્સિફાય થઈ જાઓ, રાઈટ? માય ફાધર વોઝ ઓલ્સો ગવર્મેન્ટ સર્વન્ટ, હી ઓલ્સો એડવાઇઝ મી કે ગવર્મેન્ટમાં જઈશ તો વધારે સારું છે, પણ યુ ચેઝ યોર પેશન, તને જે ગમતું હોય એ કર, દે ગીવ મી અ ફ્રીડમ. અને એના પછી મેં પોતાનું જે કહેવાય કે એક એ રીતે શરૂઆત કરી કે ભાઈ મારું જે નોલેજ છે, અને અમારા ટાઈમમાં જેમ કવિતા મેડમને પણ ખ્યાલ છે કે 2003 to 2009-10 અમદાવાદ ગુજરાતમાં કોઈ સારી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ નહોતી, અને પીપલ યુઝ ટુ ગો ટુ દિલ્હી, અમારા લગભગ બધા ફ્રેન્ડ્સ દિલ્હી જતા હતા, દિલ્હી પ્રિપરેશન કરતા હતા. સ્પીપામાં પણ એવું હતું કે ભાઈ અહીંયાની કોઈ ફેકલ્ટીને દિલ્હીથી જ બોલાવો, તો એ ટાઈપની સિચ્યુએશન હતી. તો મને એવું લાગ્યું કે જો અહીંયા આગળ હું એ ટાઈપની અવેરનેસની શરૂઆત કરું, અને જો ગુજરાતી વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે તો ગુજરાતી વ્યક્તિ બ્યુરોક્રેટ કેમ ન બની શકે? મેડમને પણ એવો ચોક્કસ અનુભવ હશે કે ઘણા બધા લોકો એમને જોઈને એમ કહેતા હશે કે મેડમ તમે ગુજરાતી થઈને તમે આ સર્વિસમાં છો, તો ઘણા બધા લોકોને હજી પણ આ વસ્તુ માટે એવું લાગે છે. તો ગુજરાત સમાચારમાં પણ હું સતત અલગ અલગ એક્ઝામ્સ માટે, ગવર્મેન્ટ સર્વિસીસ માટે મોટિવેશનને એના આર્ટિકલ્સ લખતો રહું છું. તો આ બધી વસ્તુઓથી જેમ એક ગુજરાતની જે એક ઇમેજ છે કે ગુજરાતના લોકો વેપાર કરી શકે, થોડું ઘણું શિક્ષણમાં એ લોકો પછા ઓછું કરે છે, એવું નથી. અહીંયા આગળ પણ જો આપણે એક એટમોસ્ફિયર આપીએ તો ઘણા બધા લોકો સારી રીતે સારા બ્યુરોક્રેટ્સ બની શકે, અને બ્યુરોક્રેસીની અંદર પણ ગુજરાતનું રિપ્રેઝન્ટેશન જે છે એ બહુ જરૂરી છે. તો મેં એને મારા જીવનનું મિશન બનાવ્યું, એ રીતે મેં લક્ષ એકેડેમીની શરૂઆત 2011 કરી. થેન્ક યુ વેરી મચ. મેમ, હું એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે તમે સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ છે જે, એક્ઝામ માટે કોઈ સ્પેશિયલી તૈયારી કરવાની હોય છે? હા, એટલે જે નોર્મલ જે આપણે યુપીએસસીની જે સિલેબસ હોય એના ઉપરથી જે લોકોનું પ્રિલિમના જે પ્રશ્ન ક્વેશ્ચન પેપર હોય નીકળતું હોય છે, તો એનસીઆરટીની બુક્સ છે, અને આજકાલ તો આઈ થિંક ટાટા મેગ્રો હિલ જે પણ મળે છે, તો એનીથી તમે સ્ટાર્ટ કરી શકો છો. મેમ, આનાથી એન્ટ્રન્સ એકદમ ક્રેક થઈ જશે તેમ? હા, તમે, દેટ ડિપેન્ડ્સ ઓન યોર હાર્ડવર્ક, ઓફકોર્સ, વાય નોટ. થેન્ક યુ મેમ.
અત્યારે મારું ગ્રેજ્યુએશન ચાલુ છે. એકચ્યુઅલી હું ફર્સ્ટ યરમાં છું અત્યારે, એન્ડ ગવર્મેન્ટ જોબ છે ઓલરેડી મારે. તો મારે કોચિંગ ક્યારથી સ્ટાર્ટ કરવા જોઈએ? કઈ ગવર્મેન્ટ જોબમાં છો હાલમાં? સિવિલ હોસ્પિટલમાં એઝ અ સ્ટાફ નર્સ. બરાબર છે, ગુડ. તમારી પાસે ઓલરેડી ગવર્મેન્ટ જોબ છે, થોડી તમારી ઓલરેડી પ્રિપરેશન અને એનો એક્સપિરિયન્સ હશે કોમ્પિટિટિવ એક્ઝામનો. અને જો તમે આગળ વધવા માંગો છો તો હું એવું માનીશ કે જાગ્યા ત્યારથી સવાર. એક્ચ્યુઅલી સર મારે રોટેશનલ ડ્યુટી હોય છે, એટલા માટે ટાઈમ સેટ ના માટે. હા, ટાઈમ સેટ માટે જે કોઈ વિકલ્પો અવેલેબલ છે એ એના માટે તમે એક વખત ત્યાં આગળ ઇન્સ્ટિટ્યૂટ પર આવી અને મળી શકો, તો અમે તમારા સમય સાથે શું હેલ્પફુલ થઈ શકીએ એ વધારે સારી રીતે ગાઈડ કરીશું. પણ પ્રિપરેશન અને કોચિંગ માટે એવું છે કે એક્ઝામ્સ ઘણી બધી આવી રહી છે, કોમ્પિટિશન છે. જો તમારા માઇન્ડમાં ક્લિયર છે કે મારે જીપીએસસી અથવા યુપીએસસી આપવી છે, તો જેટલી ઝડપથી તૈયારી શરૂ કરશો એટલું ઝડપથી તમે પ્રિપરેશન કરી શકશો, રાઈટ? જે વધારે ઝડપથી તમને વધારે સમય મળે છે તો તમારા ચાન્સીસ વધારે બ્રાઇટ થાય છે. તો જેટલું ઝડપથી તમે શરૂઆત કરો એટલું સારું છે. પણ જે કોઈ તમારે સમયને લગતા જે કોઈ પ્રશ્નો હોય તો તમે એક વખત ઇન્સ્ટિટ્યૂટ પર રૂબરૂ આવજો અને અમારા જે કાઉન્સેલર મેડમ છે, પ્રાર્થના મેડમ છે, મુસ્કાન મેડમ છે, દે વિલ ગાઈડ યુ અબાઉટ ધ ટાઈમિંગ્સ. એટલે સર થર્ડ યરની અંદર હું આવી જઉં તો એ વખતે હું જીપીએસસી માટેના ફોર્મ ભરી શકું છું? હા, ડેફિનેટ. અહીંયા તમે જુઓ ને, એજ લિમિટ છે 20 યર્સ ટુ લઈને ઘણા બધા લાંબા સમય સુધી તમારી પાસે. યુ હેવ લોંગ ટાઈમ ટુ ગીવ. એમ નહીં, એટલે મેડમ સેકન્ડ યર મારું કમ્પ્લીટ થઈ જાય, થર્ડ યરની અંદર મારું બીએનું ચાલુ છે તો હું એમાં ભરી શકું, એલિજિબલ ગણાવું ને? હા, એટલે તમારે અહીંયા આગળ જીપીએસસી માટે એવું છે કે 20 વર્ષ અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. પણ તમારે ગ્રેજ્યુએશનની જે ડિગ્રી છે ઇન્ટરવ્યૂ વખતે બતાવવાની. જેમ કે આ વખતે 2019 વર્ષ છે તો જુલાઈમાં ફોર્મ આવશે, ઓક્ટોબરમાં પ્રિલિમ થશે, 2020 અંદર ફેબ્રુઆરી એન્ડિંગ માર્ચમાં મેઇન્સ થશે અને જુલાઈમાં ઇન્ટરવ્યૂ થશે. તો તમારે 2020 જુલાઈ સુધી, સપોઝ કે આ વર્ષે, એ વર્ષે તમે જ્યારે થર્ડ યરમાં હો તો એ વખતે પણ જો તમે ફોર્મ ભરી અને પ્રયત્ન કરો તો કંઈ વાંધો નહીં આવે. એક વાત અહીંયા હું એડ કરવા માંગીશ, વિચ ઇઝ ઇન એડિશન ટુ ધીસ, કે લાઈફમાં છે ને એક કમ્ફર્ટ ઝોન હોય છે. એટલે આપણે બધા છે તે, મતલબ આપણા એનીબડી, તો તમને એક વાત કહીશ, મતલબ તમને યોગ્ય લાગે તો એને તમે જીવનમાં અપનાવી શકો છો. સી, જીપીએસસી યુપીએસસી ઇઝ અ હાયર ગોલ, રાઈટ? હવે આપણને છે ને એક જોબ મળી જાય ને એટલે એક આપણને સિક્યોરિટી જેવું લાગે કે અચ્છા, મતલબ હવે લાઈફમાં સિક્યોર, આઈ એમ નાઉ સિક્યોર્ડ. એના પછી છે તે જે ટાઈમ મળશે એમાં હું જીપીએસસી યુપીએસસી કરું, રાઈટ? તો અગર પર્સનલ કમ્પલ્ઝન્સ ના હોય, પર્સનલ કમ્પલ્ઝન્સ ટુ ડૂ અ જોબ, જો જોબ કરવાની કોઈ છે તે વ્યક્તિગત જવાબદારી કે એવું ફરજિયાત ના હોય, તો આઈ વિલ એડવાઇઝ યુ, યા તો મારી એક છે તે સલાહ રહેશે, એક એ રહેશે કે જે જોબ તમે કરો છો એમાં તમને સેટિસ્ફેક્શન નથી કે તમે કંઈ આગળ વધવા માગો છો અને એના માટે તમારે જીવનનો ટાઈમ છે તે આપવો પડે એવું છે, તો એ જોબ છોડી દો. એ જોબ છોડીને સંપૂર્ણપણે છે તે તમારું જે ધ્યાન છે એ છે તે જે પ્રિપરેશન છે એની ઉપર લગાવો. આઈ નો ધીસ સાઉન્ડ સમથિંગ, યુ નો, તમને બધાને જેની પાસે જોબ છે એમને બધાને થોડું એ લાગશે કે મેડમ શું કહી રહ્યા છે, પણ બિલીવ મી કે પેલું મેં કીધું ને કે નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન. તો જબ જ્યારે નિશાન સાધી દીધું છું ઉપર, તો જે જ્યાં જો છો એમ ત્યાંથી થોડું કાઢીને, સમય કાઢીને, થોડું પેલું એ કરીને, સરકારી નોકરી છે એટલે એને છોડવી છે તે બહુ અઘરી છે. આઈ નો, ચલો પ્રાઇવેટ જોબમાં તો આપણે વિચારી પણ શકીએ, પણ જો તમે કરી શકો બંને વસ્તુ તો વેલ એન્ડ ગુડ, ડેફિનેટલી. પણ હું મારું પર્સનલી એવું માનવું છે કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને એક વાર છે તે રિસ્ક લઈ લેવું જોઈએ લાઈફમાં. ધેટ્સ ઓલ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ મેમ. મારો ક્વેશ્ચન એટલો જ છે કે ગુજરાતીના અંદર મટીરિયલ કઈ રીતે કલેક્ટ કરું? યુપીએસસીમાં ખાસ કરીને હિન્દીમાં અને ઇંગ્લિશમાં તો બધી બુકો મળી રહેશે, પણ ગુજરાતીમાં નથી મળતી. મેં ઇંગ્લિશમાં વાંચેલું છે અને એનું પછી, મતલબ એટલું બધું વાંચે ને આપણે યુપીએસસીમાં, તો કે પછી માઇન્ડમાં છે તે એ બધું ભેગું થઈને આપણે આપ જ એક વિચારધારા બનવાની ચાલુ થઈ જાય. યુપીએસસી જીપીએસસી ઇઝ નોટ અબાઉટ ફેક્ટ્સ, ઇટ્સ અબાઉટ મેકિંગ ઓપિનિયન્સ, ઇટ્સ અબાઉટ તમે છે તે એક વિચારશૈલી, એક વિચારધારા તમારી અંદર ઉત્પન્ન કરો છો.
તો એ બધું કરવા માટે એટલું બધું આપણે વાંચતા હોઈએ છીએ કે 10 ઇંગ્લિશ બુક વાંચે તો એક સવાલનો ગુજરાતીમાં જવાબ આપવા માટે એટલું નોલેજ તો તમારું એકઠું થઈ જાય કે જે તમે છે તે ગુજરાતીમાં આપી શકો. બટ યુ હેવ ટુ યુ નો ડુ ધીસ, યુ હેવ ટુ કન્વર્ટ ઇટ ફ્રોમ ધ ઇંગ્લિશ ટુ ગુજરાતી ઓર હિન્દી ટુ ઇવન આઈ મેં તો હિન્દીથી ગુજરાતી કરેલું છે. રાઈટ, થેન્ક યુ. હેલો સર. હેલો મેમ. સર, માય સેલ્ફ જનક ગાંગાની, આઈ કમ ફ્રોમ મોરબી. સર, આઈ હેવ કમ્પ્લીટ મેડ બીટેક ઇન સિવિલ એન્જિનિયરિંગ ઇન ધ મંથ ઓફ એપ્રિલ 2019. સર, આઈ એમ ઓપ્ટિંગ ફોર ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ. સો એકચ્યુઅલી માય પેરેન્ટ્સ એન્ડ માય કલીગ્સ આર ગાઈડિંગ દે આર ગાઈડિંગ મી ટુ જોઈન ધ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇન ધ સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચ ઇન ધ R&B ડિપાર્ટમેન્ટ એન્ડ ધ વોટર ઇરિગેશન ડિપાર્ટમેન્ટ. સર, સિન્સ આઈ હેવ બીન એન્ગેજ્ડ ઇન ધ ફિલ્ડ ઓફ સિવિલ એન્જિનિયરિંગ સિન્સ 6 years, 3 years ઓફ ડિપ્લોમા એન્ડ MSU and 3 years of degree in Charuttur University. So my personal area of interest is in Gujarat Administrative Services rather than Assistant Engineer. So sir, what do you think? Is it liable to start at this age? And is it efficient to go for the administrative service even after engaging in the field of engineering since 6 years? See, you have completed your engineering and now you want to go for Gujarat Administrative Services. So now everybody is having some area of interest. And if your area of interest is in Gujarat Administrative Services, that is Deputy Collector, DYSP and some kind of generalist services. So not only you, many others are also doing the same thing, right? So if you see prospects, then in Gujarat government, if you join as an assistant engineer and if you join as a deputy collector, then definitely your profile, your prestige, your chances of promotion, the variety of jobs that you will get will be much more better compared to your profile which will be in the assistant engineer. So if you are planning to go for Gujarat Administrative Service, it is always better option, and many people do the same thing. I have seen previously they have been successful, but at the same time, like when it comes to starting the preparation, so it requires a preparation which is, you can say, much more in other areas than in the technical subject. So as soon as you start preparation, it is going to be better, because right now some vacancy flow is good and it is going to be good for next few years, right? So when you can say, you have to sail with the wind. So right now if you start as early, your preparation, your prospects will get brighter and you will be able to achieve your goal. Okay, thank you sir. Sir, I'm joining from tomorrow onwards in the Gandhinagar branch, 6:30 to 8:30. Most welcome. Thank you. Two questions. First one is that, કે મેમ UPSC માં મેમ તમે કીધું કે ઓપ્શનલ આપણું ગુજરાત લિટરેચર હોય અને એના સિવાયના જો તમે સબ્જેક્ટ ગુજરાતીમાં આપ્યા છે તો એના વિશે થોડી જાણકારી આપો. અને બીજું મારું એ છે કે મેમ એવું થાય કે પ્રિલિમ્સ અને મેઇન્સ થઈ જશે પણ ઇન્ટરવ્યૂનો હાઉ હોય તો એ કઈ રીતે દૂર કરી શકાય મેમ, એના વિશે થોડું જણાવો ને. પહેલો તમારો ક્વેશ્ચન છે કે આપણે ગુજરાતી લિટરેચર સિવાયના જે સબ્જેક્ટ છે UPSCમાં એમને કેવી રીતે હેન્ડલ કરવા. તો જેમ મેં કીધું કે ગુજરાતીમાં આપણને લિટરેચર તો નથી મળતું, પણ તમે જે એની ઓથેન્ટિક ઇંગ્લિશ બુક્સ જો આવે છે, મતલબ સપોઝ માય સબ્જેક્ટ વોઝ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, તો એની જે ઓથેન્ટિક બુક્સ કે જે UPSCના સ્ટુડન્ટ્સ છે તે મોસ્ટલી વાંચતા હોય છે, એ બધી છે તે તમે યુ હેવ ટુ, મતલબ તમારે શું કહેવાય કે આપણે આમ પેલું પચાવી લઈએ ને છે એવી રીતે છે તે એને વાંચવી પડે. એવી રીતે તમે પહેલાં કમ્પ્લીટ પૂરું છે તે એને તમે વાંચી લો એન્ડ ધેન યુ કેન મેક નોટ્સ ઇન ગુજરાતી. મતલબ જેમ કે મેં એ રીતે જ કર્યું હતું કે બધું કરી લીધું પછી પાછલા 5-10 વર્ષના. ધીસ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ફોર ધ GPSC ઓલ્સો. સો કેવી રીતે તૈયારી કરવી, તો પાછલા 5-10 વર્ષના જે પણ પેપર્સ હોય એના જ એક આપણે એનાલિસિસ કરીને કે આમાંથી શું આવી શકે શું ના આવી શકે, મતલબ એક એવું હોય છે કે અમુક ક્વેશ્ચન જો રિપીટ થતા હોય એવી રીતે દેટ એવી રીતે એનાલિસિસ કર્યું, એના પરથી નોટ્સ બનાવી, નોર્મલી જે છે તે સિલેબસ હોય એમાં જે ટોપિક્સ મેઇન ટોપિક્સ છે એની નોટ્સ બનાવી, એ બધી નોટ્સ છે તે ગુજરાતીમાં બનાવી હતી. અને એ રીતે મતલબ તમે બધા જે અલગ અલગ સબ્જેક્ટ છે એના માટે કરી શકો, બટ ધ ક્રક્સ ઓફ ધ થિંગ ઇઝ દેટ કે તમારે ઇંગ્લિશમાં વાંચીને પછી એનું છે તે ગુજરાતીમાં ફ્લો કરવું પડશે. રાઈટ. અને બીજો એમનો તમારો પ્રશ્ન હતો, બીજો ઇન્ટરવ્યુ ટોટલી
પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી પર ડિપેન્ડ કરે છે. જેમ મેં તમને કીધું કે હું આજે પણ મને થોડું એમ થાય કે હું કેમ ગભરાઈ ગઈ હતી, યુ નો. એટલે મેં બે વખત ઇન્ટરવ્યૂ આપ્યા છે. મને ફર્સ્ટ ટાઈમ 300માંથી 150 મળ્યા અને સેકન્ડ ટાઈમ મને 300માંથી 147 મળ્યા હતા. યુપીએસસીમાં ઇન્ટરવ્યૂ બહુ ડિસાઇડિંગ ફેક્ટર હોય છે, ડેફિનેટલી. તમને યુપીએસસીમાં એક એક રેન્ક પર છે તે તમે સમજી શકો કે 5-5, 10-10 કેન્ડિડેટ હોય છે. તો માય એટલે જેમ કે 150 મતલબ 150 મને મળ્યા, તો હું એમ વિચારું કે મને 200 મળ્યા હોત તો ઇટ વો પોસિબલ કે હું નંબર વન હોત. હા, યુપીએસસી ઓલ ઇન્ડિયા રેન્ક વાળો નંબર વન હોત. સો એ 50 માર્ક્સમાં એટલો ડિફરન્સ પડી જાય છે. માય રેન્ક વોઝ 269, ફર્સ્ટ લઈને 269માં કોઈ જ્યાદા ફરક નથી હોતો. 50 માર્ક્સનો મેક્સિમમ ફરક હશે, 50-100 માર્ક્સનો. સો ઇન્ટરવ્યૂ છે ને એકદમ બિલકુલ ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી પર હોય છે. હા, ઇન્ટરવ્યૂ માટે તૈયારી તમે ડેફિનેટલી કરવી જોઈએ, ક્લાસીસમાં જવું જોઈએ, પોતાની પર્સનાલિટીને છે તે વધારે સારી રીતે સ્ટ્રોંગ બનાવવાની કોશિશ કરવી જોઈએ. એન્ડ કોઈ ટેન્શન નહીં રાખવાનું. ઇટ્સ અ વેરી હ્યુમન થિંગ કે તમને આપણને થઈ જાય, પણ ટ્રાય ટુ ગીવ મોક ઇન્ટરવ્યૂઝ અને જે આવી રીતે જે ક્લાસીસ ચલાવતા હોય ત્યાં જેટલી પણ ક્લાસીસમાં જ્યાં પણ તમને મતલબ ઓપોર્ચ્યુનિટી મળતી હોય ત્યાં જઈને તમે તમારી જાતને છે તે તમારે સ્વયંને વધારે મજબૂત બનાવી શકો છો. દેટ ઇઝ ધ ઓનલી થિંગ, રાઈટ? થેન્ક યુ. હેલો સર, માયસેલ્ફ ઈશ્વરરાજ. સર, હું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડમાંથી આવું છું અને સર આપણને ખબર છે કે અત્યારે જીપીએસસીનું લેવલ દાસા સાહેબ આવી ગયા પછી યુપીએસસી સમકક્ષ થઈ ગયું છે અને મારે 2018ની જીપીએસસી દીધેલી હતી અને એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ હોવાથી ઇકોનોમિક્સ પોલિટી જેવા વિષયમાં રેફરન્સ કે એવું કઈ રીતના કરવું જોઈએ એના વિશે થોડી જાણકારી, પોલિટી, ઇકોનોમિક્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એવા જેવા વિષયોનું. એટલે આપણે શું જો, એટલે આ વિષયો માટે આપણે શું વાંચવું એનું માર્ગદર્શન જોઈએ છે આપણે? સર, મારે 2018માં 82 માર્ક હતા, 120 અટક્યું હતું. પેપર 2માં ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ એવા જેવા સબ્જેક્ટમાં મારે ઓછા માર્ક આવેલા છે. એટલે મતલબ કે એનું પ્રોપર ગાઈડન્સ જ મળેલું નથી. એટલે એના માટે ઓથેન્ટિક મટીરિયલ અથવા તૈયારી કઈ રીતના, ઇકોનોમિક્સનો આપણે પાયાનું નોલેજ ઓછું હોય બેકગ્રાઉન્ડના લીધે એના માટે. વેરી ગુડ. તો તમે કીધું કે તમે જીપીએસસી એક્ઝામ્સ આપી છે આગળ અને અમુક વિષયોમાં શું વાંચવું, રાઈટ? અને યુ રાઇટલી સેઈડ કે દાસા સર આવ્યા પછી જીપીએસસીનું જે લેવલ છે એ યુપીએસસીને સમકક્ષ થઈ ગયું છે, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ દાસા સર અથવા જીપીએસસી શું કહે છે? તો જીપીએસસી આપણને એવું કહે છે કે વી વોન્ટ ઓનેસ્ટ ઓફિસર. જીપીએસસીની માન્યતા એવી છે કે તમે ગુજરાતની અંદર ઘણા એવા વિસ્તારો હોઈ શકે જ્યાં તમારું પોસ્ટિંગ મળે અને કદાચ સુપરવિઝન વીક હોય કે ગમે એવું હોય, એ લોકોને એવા કેન્ડિડેટ જોઈએ છે કે જે ઓર્ડર્સને પરફેક્ટલી ફોલો કરે. નાઉ વોટ ઇઝ ગિવન બાય જીપીએસસી ઇઝ યોર સિલેબસ. તો એ લોકોને એવા કેન્ડિડેટ નથી જોઈતા જે બહુ ઓવર સ્માર્ટ હોય અને પેપર્સમાં એનાલિસિસ કરે કે ભાઈ ગઈ વખતે આ નથી પૂછાયું તો આપણે નહીં કરવાનું. દેટ ઇઝ વાય જીપીએસસી એન્ડ યુપીએસસી ઇઝ વેરી અનપ્રેડિક્ટેબલ. આઈ ટેલ યુ, તમારો જે સિલેબસ છે એની અંદર આખે આખો તમે આ જે વિષયો કીધા ને એક એક સિલેબસના પોઈન્ટ જુઓ. એ પોઈન્ટ પછી બીજી વસ્તુ કે યુ આર ગોઈંગ ટુ બી ઓફિસર. તમે મામલતદાર તરીકે હશો, ડેપ્યુટી કલેક્ટર તરીકે હશો, લોકો આવેદનપત્રો લઈને આવે, કમ્પ્લેન્સ લઈને આવે. તમારે ગવર્મેન્ટને ડિફેન્ડ કરવાનું છે, ગવર્મેન્ટને રિપ્રેઝેન્ટ કરવાનું છે. તો તમે ગવર્મેન્ટની એક એક ઇન્ફોર્મેશનથી વેલ એક્વેન્ટેડ હોવા જોઈએ અને એના માટે તમે ગવર્મેન્ટ મટીરિયલ ઉપર સૌથી વધારે ફોકસ કરો. હું મિત્રો અહીંયા મારા મટીરિયલને પ્રમોટ કરવા નથી આવ્યો. હું હંમેશા એક જ વસ્તુ વિદ્યાર્થીઓને કહું છું કે સૌથી પહેલાં એનસીઆરટી જીસીઆરટી વાંચો. આ વસ્તુ એટલી બધી વાર તમે સાંભળી ચૂક્યા હશો, ઇઝ ઇટ રાઈટ? આઈ ગીવ યુ એન એક્ઝામ્પલ. મેડમ યોગેશ ઠક્કર, રાઈટ? એમના વાઈફ અને એમના સિસ્ટર બે મારા ત્યાંથી તૈયારી કરી, એમના સિસ્ટર મારા ત્યાંથી ડીવાયએસઓ થયા. એકવાર, અત્યારે એ પોતે ડેપ્યુટી કલેક્ટર છે, એકવાર અમારે ચર્ચા થઈ હતી કે વેન યોગેશ ઠક્કર ગેવ ફર્સ્ટ અટેમ્પ ઇન યુપીએસસી, હિસ્ટ્રી ઓપ્શન સબ્જેક્ટ હતો એ વખતે, પ્રિલિમમાં ઓપ્શન સબ્જેક્ટ હતા, 300 માર્ક્સ ઓપ્શનના હોય અને 150 માર્ક્સ જીએસના હોય. અને એ વખતે એની પાસે સમય બહુ ઓછો હતો. હવે તમે તો જનરલ સ્ટડીઝની વાત કરો છો મટીરિયલની, પણ જ્યારે ઓપ્શન સબ્જેક્ટ હોય તો લોકો 10-10 રેફરન્સ બુક્સ વાંચતા હોય, રાઈટ? યોગેશ ગોટ વેરી લિટલ ટાઈમ અને 6-1 મહિનામાં પ્રિલિમ હતી અને એણે માત્ર ને માત્ર હિસ્ટ્રીની પુરાની એનસીઆરટી,
મલ્ટિપલ ટાઈમ્સ એક જ વસ્તુ રીડ કરી અને એટેમ્પ્ટ આપેલો અને યુપીએસસી પ્રિલિમ એના બેઝ પર ક્રેક કરેલી, તમે જીપીએસસી પ્રિલિમનું જનરલ સ્ટડીઝ જે છે એની અંદર હંમેશા પાયાની બુક્સ જે છે એની ઉપર વધારે ફોકસ કરો. લોકો શું કરે છે, ટેન્શન બહુ હોય આપણને, આપણે રીડિંગ માટે વાંચતા હોઈએ, તો એક બુક વાંચી, 10 પાના વાંચ્યા, આપણા ફ્રેન્ડ કોઈ બીજી બુક લઈને આવે રીડિંગ રૂમમાં, એટલે આપણો કોન્ફિડન્સ ડાઉન યાર, કે આ તો કોઈ દિવસ જોઈ જ નથી આપણે, ઇઝ ઇટ રાઈટ? પછી આપણે એ વાંચીએ અને એક ટાઈપનું એવું આપણને ફિલિંગ હોય કે જેટલી વધારે બુક્સ વસાઈએ ને આપણો કોન્ફિડન્સ લેવલ આપણને લાગે કે હા આપણી પાસે બેકિંગ છે કંઈક, રાઈટ? પણ રિમેમ્બર કે બુક્સ તમારી પાસે જે પડી છે તમે એક્ઝામમાં નથી લઈ જઈ શકવાના, તમારી પાસે ટાઈમ અને મેમરી બંને વસ્તુ લિમિટેડ છે. તો ઓલવેઝ ફર્સ્ટ ફોકસ ઓન ધ બેઝિક મટીરિયલ વિચ ઇઝ NCERT, GCERT, ધેન ગ્રંથ નિર્માણ બોર્ડની જે બુક્સ છે, બરાબર છે, ઇકોનોમિક સર્વે છે ગવર્મેન્ટનો, જેમ તમે ઇકોનોમિક્સ માટે કીધું તો ઇકોનોમિક સર્વે હોય, આ બધી જે બાબતો છે, તમે સાયન્સ એન્ડ ટેકનોલોજી, તમે યુ ગો ટુ વેબસાઇટ ઓફ ઇસરો, યુ ગો ટુ વેબસાઇટ ઓફ DRDO, ઇન કોચિંગ અમે આ બધી વસ્તુને ડાયજેસ્ટ કરીને તમને જરૂરી વસ્તુ પ્રેઝન્ટ કરી આપીએ છીએ. જેને કોચિંગ વગર તૈયારી કરવી છે એણે આ બધી વસ્તુઓને પ્રોપરલી પ્રિપેર કરવી પડે, અને એ રીતે જો તમે પ્રિપરેશન કરો છો તો તમને એમાંથી ક્વેશ્ચન્સનો આઈડિયા મળશે. અને જેમ મેડમે તમને કીધું એમ પાસ્ટ ઇયરના ક્વેશ્ચન્સ છે એનો તમે ટ્રેન્ડ જુઓ, તમે આપી છે, કેટલાક લોકોએ નહીં પણ આપ્યું હોય તો એમના માટે પણ કહું છું, પણ પાસ્ટ ઇયરના એક્ઝામ્સનો ટ્રેન્ડ જુઓ, એટલે એ જુઓ કે હિસ્ટ્રીમાં કેવા ક્વેશ્ચન આવે છે, પોલિટીમાં કેવા ક્વેશ્ચન આવે છે. આપણે એ નથી જોતા, આપણે શું જોઈએ છે, હમણાં કરંટ અફેર વધારે પૂછાયું, પોલિટી ઓછું પૂછાયું, પોલિટી નહીં કરીએ ચાલે, કરંટ અફેર કરી દઈએ ચાલે, આ વસ્તુની પ્રિપરેશન ના ચાલે. સી અહીંયા આગળ અમુક એક્ઝામિનેશનમાં ગવર્મેન્ટ ક્લિયર કહે છે મેથ્સના 15 માર્ક, ઇંગ્લિશના 35 માર્ક્સ, ગુજરાતીના 25 માર્ક્સ. જીપીએસસી 1-2 યુપીએસસી અથવા તો ઘણી બધી જે પરીક્ષાઓ છે DYSO PI એમાં તમને સિલેબસ આપેલું છે, કોઈ ટોપિકનો પર્ટિક્યુલર વેઇટેજ નથી આપ્યું કે ભાઈ આ ટોપિકમાંથી આટલા ક્વેશ્ચન્સ આવશે. ગમે ત્યારે કોઈ સબ્જેક્ટનો વેઇટેજ વધી જાય છે, કોઈ સબ્જેક્ટનો વેઇટેજ ઘટી જાય છે. તો પ્રિપરેશન તમારી જેટલી વધારે બેલેન્સ છે એ જરૂરી છે. તો આટલી વસ્તુ કર્યા પછી તમારે એડિશનલ રીડિંગ કરવું હોય તો ઇકોનોમિક્સમાં રમેશ સિંહની બુક છે, બહુ સારી છે, મૃણાલ.org વેબસાઇટ છે, બહુ સારી છે, અથવા તો તમે ઇકોનોમિક સર્વે રીડ કરો, દેટ ઇઝ વેરી ગુડ. આ બધી વસ્તુના સારા મટીરિયલ તો ઘણા અવેલેબલ છે, પણ એ તમને ક્યારે કામમાં આવશે, જો તમારો બેઝિક્સ ક્લિયર હશે તો આ બધી વસ્તુ હેલ્પફુલ છે. જ્યાં સુધી તમારું બેઝિક ક્લિયર નથી, તમને બેઝિકલી GDP એટલે શું એની ડેફિનેશન નથી ખબર, તમને ઇન્ફ્લેશન શું એ જ ખબર નથી, તો તમે રમેશ સિંહ વાંચશો અથવા તો તમે દત્તા સુંદરમ વાંચશો અથવા તો તમે મૃણાલ.org ફોલો કરશો કે કોઈ પણ સાઇટ ફોલો કરશો, એ તમારા માટે એ તમારું જે નોલેજ છે એ માર્ક્સમાં ટ્રાન્સલેટ નહીં થાય. માર્ક્સમાં તો ટ્રાન્સલેટ થશે જો તમે કન્સેપ્ચ્યુઅલી ક્લિયર હશો, થરો હશે ને પછી આવું કંઈ વાંચશો. ઇન ક્લાસીસ અમે આ બધી વસ્તુ અમે સમરાઇઝ કરી અને એમાંથી તમારા માટેનો જે ક્રક્સ છે, નિચોડ છે એ પ્રેઝન્ટ કરીએ છીએ અને બેઝથી લઈને તમને શરૂ કરીએ છીએ. જે લોકો ક્લાસ વગર તૈયારી કરવા માગતા હોય એ લોકોએ આ રીતે તૈયારી કરવી જોઈએ. બંને માટેના રસ્તા અમે લોકો ક્લિયરલી તમને કહીએ છીએ. થેન્ક યુ. હેલો મેમ એન્ડ સર, માય સેલ્ફ રાજપૂત હરેન્દ્ર સર. સર મેમ, બોથ ઓફ ક્વેશ્ચન કે સર, જ્યારે પણ એક્ઝામની પ્રિપેરેશન સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે અંદર એક્ટિવનેસ હોય છે, વાંચવાની સ્પીડ પણ જોરદાર હોય છે, પણ જેમ જેમ એક્ઝામ દૂર લાગે એમ વાંચવાની સ્પીડ પણ ઘટે છે, એક્ટિવનેસ પણ ઘટે છે, આમ કંટાળા જેવું વધારે લાગે છે, અને જેમ આપણે ગોલ ભટકી ગયા એવું લાગે છે, તો એના માટે શું કરવું? એકચ્યુઅલી ઉલટું થવું જોઈએ આ તો, હે તમારું મને ફેસ નથી દેખાઈ રહ્યો લાઇટના કારણે, પણ ઉલટું ના થવું જોઈએ કે એક્ઝામ આવે તો આમ જોશ વધતો જાય, ઉત્સાહ વધતો જવો જોઈએ કે અરે વાહ શું વાત છે, હવે તો પૂરી તૈયારી કરી, હવે મારે તો એવું હતું, મને એવું હતું કે ભાઈ હવે આટલી બધી તૈયારી કરી તો હવે બસ હવે એને જઈને જે તે ક્વેશ્ચનમાં જે પૂછાય છે બધું જઈને ત્યાં જે તે પૂરેપૂરું જ્ઞાન જે છે બધું ત્યાં જે તે ઉલેચી દઈએ, તો ઉલટું હોવું જોઈએ. હવે એટલે આનો જવાબ છે તે હિરેનભાઈ આપશે, કારણ કે મારું ઉલટું હતું. એટલે વાત સાચી છે કે જેટલું તમારી એક્ઝામ નજીક આવે તમારું પેશન વધી જવું જોઈએ યાર, તમને વધારે એક એક સેન્સ ઓફ કોન્ફિડન્સ, વધારે સેન્સ ઓફ યુ નો એક સ્ટ્રેસ બી લોકોને ફીલ થતો હોય છે, પણ કદાચ તમને ડિપ્રેશન આવતું હતું આવું બની શકે, રાઈટ? એન્ડ ઇફ યુ આર ફીલિંગ ડિપ્રેસિવ તો તમે એ સિચ્યુએશનની અંદર શું કહેવાય કે તમે થોડુંક પોઝિટિવ વિચારો,
Think positively. Share with your parents, share with your friends, share with your teachers કે આઈ એમ ફિલિંગ દીઝ થિંગ્સ. તો જે બાબતોએ તમે ડિપ્રેસ થાવ છો, ઘણી વખત એવો એક્ઝામ નજીક આવતી હોય તો ક્યારે એવું ફીલ થાય કે જ્યારે નેગેટિવ થોટ્સ હોય ને એ આપણા માઇન્ડમાં બહુ બધા આવી જતા હોય તો આવું ફીલ થાય. સો યુ હેવ ટુ કમ આઉટ ઓફ દેટ, યુ હેવ ટુ ટેક સમ બ્રેક એન્ડ ધેન યુ હેવ ટુ કમ બેક. દેટ ઇઝ ધ ઓનલી થિંગ, રાઈટ? ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ મેમ. મારો ક્વેશ્ચન સર એમ છે કે પ્રિલિમ કરીએ પછી મેન્સ કરીએ કે બેઉ સાથે સાથે કરીએ? અને બીજું સર કે પીઆઈ અને જીપીએસસી, તો જીપીએસસી યુપીએસસીની જેમ કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછે છે, અને પીઆઈ અને જે ડીવાયએસઓ છે એમાં ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન વધારે આવે છે, તો બંનેમાં પ્રિપરેશનમાં બેલેન્સ કેવી રીતે કરવું? હા, પહેલો પ્રશ્ન એ છે કે પ્રિલિમ અને મેન્સની જે તૈયારી છે, તો પ્રિલિમ અને મેન્સની તૈયારીમાં ઘણી જગ્યાએ, ખાસ કરીને યુપીએસસીમાં લોકો એવું કહેતા હોય છે મેન્સની પહેલાં પ્રિપરેશન કરો, પણ યુપીએસસીમાં ઓપ્શનલ સબ્જેક્ટ હોય છે ને એવું ઘણું બધું છે. જીપીએસસીની જ્યાં સુધી વાત છે, તમે જો આગળ જોયું હોય તો પ્રિલિમની અંદર જે ટોપિક્સ છે મેન્સમાં એ બધા જ ટોપિક આવવાના છે. મેન્સની અંદર એડિશનલ શું છે, તો તમારી રાઇટિંગ પ્રેક્ટિસ છે, રાઇટિંગ સ્કિલ્સ છે, પણ એ તમે ક્યારે કરી શકશો? તો તમે પહેલાં પ્રિલિમ લેવલના જે ટોપિક્સ છે વાંચ્યું હશે તો કરી શકશો. એટલે એકચ્યુઅલી પ્રિલિમ અને મેન્સની કોઈ અલગ તૈયારી છે જ નહીં, એવા કોઈ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી કે આ પ્રિલિમ માટેનું જ છે ને આ મેન્સ માટેનું જ છે. તમે પોલિટી વાંચો, તમે જ્યોગ્રાફી વાંચો, તમે હિસ્ટ્રી વાંચો, તો એ બધા સબ્જેક્ટમાંથી પ્રિલિમમાંથી મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ આવે છે, એ સબ્જેક્ટમાં મેન્સમાં ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન્સ આવે છે. ડિફરન્સ છે તમારી રાઇટિંગ એબિલિટી પૂરતો, બીજો કોઈ એમાં ડિફરન્સ હોતો નથી. વધારાના ટોપિક જેમ કે એસએ પેપર છે, એથિક્સ છે, ગુજરાતી છે, ઇંગ્લિશ છે, તો એ જો તમને સાથે સમય મળતો હોય તો કરી શકો, પણ પહેલાં જે 8 ટોપિક છે પ્રિલિમના એ જો તમે પ્રોપરલી તૈયાર કરો છો, આત્મસાત કરો છો, તો મેન્સના જીએસના 3 પેપરનું 150x3 450 માર્ક્સમાંનો મોટાભાગનો સિલેબસ તમારો કવરઅપ થઈ જાય છે. જો સાથે સમય રહેતો હોય તો તમે ગુજરાતી ઇંગ્લિશ કરો, એડવાઇઝેબલ છે. જે લોકો ફર્સ્ટ યરમાં હોય ને તૈયારી કરતા હોય એ કરે તો એડવાઇઝેબલ છે, પણ જો 125 દિવસ બાકી હોય અને એની અંદર આપણે પ્રિલિમની તૈયારી છોડીને મેન્સની તૈયારીનું વિચારવા જઈએ તો એ કદાચ સુસાઇડલ થઈ જાય. એટલે હંમેશા તમે એ પ્રમાણે પ્લાનિંગ કરો, પહેલાં સી ધ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, રાઈટ? બીજી વસ્તુ કે જે તમારો પ્રશ્ન છે, પીઆઈ અને જીપીએસસી, તો હું એવું નથી માનતો. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ડીવાયએસઓની પરીક્ષા લેવાય, પીઆઈની પરીક્ષા લેવાય, અથવા તો 1-2ની પરીક્ષા લેવાય, કોઈ પણ પરીક્ષા લેવાય, તો એ અત્યારે વધારે ને વધારે કન્સેપ્ચ્યુઅલ છે. જરૂરી વિગતો અને ફેક્ટ્સ તો દરેક લેવલે રહેવાની છે, પણ ઓવરઓલ તમારી પ્રિપરેશન બધા માટે સેમ છે. અને જો તમે પીઆઈ એક્ઝામ આપવા માગતા હો તો પણ જીપીએસસી, ડીવાયએસઓ, પીઆઈ, કમર્શિયલ ટેક્સ ઓફિસરની પ્રિપરેશન પ્રિલિમ લેવલે લગભગ સેમ છે. મેન્સ લેવલે એના અંદર થોડા ઘણા ડિફરન્સીસ હોઈ શકે. તમે એની પ્રિલિમ પાસ કરો, પછી અમે તમને એનું ગાઈડન્સ પણ આપીશું. થેન્ક યુ. હેલો સર. હેલો મેમ. માય નેમ ઇઝ ડૉક્ટર ધ્રુવ. મારો મેડિકલ બેકગ્રાઉન્ડ છે અને મેં હિસ્ટ્રી સાથે બીએ એક્સટર્નલ પણ કર્યું છે. યુપીએસસી આ વખતે આપવાનો છું. મારો ક્વેશ્ચન હતો કે મેં ઓલરેડી 1.5 વર્ષ પ્રિપરેશન કરેલી છે અને આગળ 2-3 વર્ષ થઈ જાય તો આપવા પણ તૈયાર છું. સપોઝ હું થઈ જાઉં છું પાસ, તો ડઝ ઇટ વર્થ ઇટ 3-4 વર્ષ પ્રિપરેશન કરવી? એ વર્થ ઇટ છે? મારી ઓનલી મોટિવેશન પીપલની સર્વિસ કરવી છે, અને સપોઝ હું પાસ થયા પછી પણ એ કોઈ કારણસર પોલિટિકલ પ્રેશરના કારણે ના કરી શકું, તો પછી આટલી મહેનત કરવાનો મતલબ શું? આ તો એવી વાત થઈ કે લાઈફ ઇફ એન્ડ બટ્સ પર જીવું હે. આ બધું વિચારવાનું છોડી દો, આ બધું વિચારવાનું છોડી દો. આઈ એમ ઇન સર્વિસ, આઈ એમ ઇન ગવર્મેન્ટ, આઈ એમ ઇન ફિલ્ડ. સો તમે જે વિચારો છો એનું એવું કશું હોતું નથી. એટલે જ હું બધાને કહું છું કે જે સાંભળો છો, જે તમારા મતલબ કાનમાં પડે છે, એ બધું ભૂલી જાઓ. એ બધું કશું જ નથી હોતું એવું કે ભાઈ સરકારી અંદર એક વખત ગયા પછી આવું થતું હશે, આવું થતું હશે, પોલિટિકલ પ્રેશર. હું ટોલ્ડ યુ કે પોલિટિકલ પ્રેશરની વાત એ આપણે સાંભળીએ છીએ, પણ એ બધું બહુ લાંબી વાત થઈ ગઈ. ગુજરાતીમાં એક કહેવત છે ને, કઈ વાત વાત શું ચાગોળે ને વાત ભાગોળે જેવી વાત થઈ જાય. એટલે ડોન્ટ થિંક સચ
જે માઇન્ડને ડિસ્ટ્રેક્ટ કરે યા વિચારો પર વિચારવાની જરૂર નથી, બિલકુલ કંઈ વિચારશો નહીં આવું બધું. અગર એવું કંઈ થતું પણ હોય તો તમે પછી અંદર જઈને એને ચેન્જ કરજો ને, રાઈટ? હે ને, તો અગર એવું કશું થતું પણ હશે કે થતું પણ હોય, આઈ એમ ટેલિંગ યુ એવું કશું થતું નથી, પણ થતું પણ હોય તો તમારી પાસે પછી પાવર રહેશે કે તમે એને ચેન્જ કરી શકો છો. તો એનાથી વધારે શું જોઈએ, એનાથી વધારે મોટું મોટિવેશન તમારા માટે શું હોઈ શકે? યુ આર ઓલરેડી મોટિવેટેડ પર્સન, એટલે એ મોટિવેશન સાથે જ તે તૈયારી ચાલુ રાખો, રાઈટ? થેન્ક યુ. હેલો મેમ, હેલો સર. યુપીએસસીનું જે ઇન્ટરવ્યૂ હોય છે તે ઇંગ્લિશ અને હિન્દી આ બંને જ લેંગ્વેજીસમાં આપી શકાય કે પછી ગુજરાતીમાં આપવું હોય તો આપી શકાય? તમે કોઈ પણ લેંગ્વેજમાં આપી શકો, ઇવન ગુજરાતીમાં પણ આપી શકો, એટલે એના માટે તમને ટ્રાન્સલેટર પણ આપવામાં આવે છે. એની લેંગ્વેજ, એની લેંગ્વેજ, એની ઇન્ડિયન લેંગ્વેજ. એજ લિમિટ કઈ એક્ઝામ માટે હોય છે કે કોઈ લિમિટ છે એક્ઝામ માટે? એજ લિમિટ માટે મેં આગળ સ્લાઇડ પર બતાવ્યું એ પ્રમાણે એજ લિમિટ્સ અલગ અલગ કેટેગરીઝ પ્રમાણે અલગ અલગ છે. યુપીએસસી જીપીએસસીમાં અલગ અલગ છે કે જેમાં તમે 20 વર્ષથી શરૂ કરી અને અપર એજ લિમિટ હોય છે કે જેમાં જીપીએસસી માટે 35 યર્સ સુધી જનરલ એજ લિમિટ થઈ ગઈ છે. એ સિવાય શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ બહેનો માટે, ફિઝિકલ હેન્ડીકેપ માટે, એક્સ સર્વિસમેન માટે, એનાથી પણ વધારે છૂટછાટ છે. તો આપને જોઈને અત્યારે આપને એજ લિમિટનો પ્રશ્ન હોય એવું લાગતું નથી, આપ ચોક્કસ તૈયારી કરો. થેન્ક યુ. નીટની એક્ઝામ આપી છે અને એમબીબીએસમાં અર્થ સરકારીમાં આવી જાય એટલો ક્વોલિફાય છે એમ, પણ એને એમબીબીએસ કરવું જ નથી એમ. 5.5 વર્ષ પછી એમડી અને એમએસ એમ કરી એને વર્ષો બગાડવા નથી અને આ જ ગોલ રાખવો છે. પણ મને સેફ સાઈડ માટે હું એમ વિચારું, તું આમ કર અને પછી આમ કર. તું એમ કે અત્યારે મેં તમને કીધું એના માટે આટલા વર્ષો છે અત્યારે એમ, તો એના માટે મને પ્રશ્ન છે એમ. એકચ્યુઅલી મેમ, તમે જે પૂછી રહ્યા છો એમાં ઇટ્સ ટોટલી અ પર્સનલ થિંગ, કારણ કે હું તમને એમ પણ ના કહી શકું કે તમે એમબીબીએસ એમને ના કરાવડાવો અને યુપીએસસીની તૈયારી કે જીપીએસસીની તૈયારી જ કરાવડાવો. અને એમ પણ ના કહી શકું કે તમે એને છે તે એમબીબીએસ કરાવડાવો અને સાથે સાથે આમ પણ કરાવડાવો. એટલે નિર્ણય તો તમારે જ કરવો પડશે અને આને પર કોઈ આઈ કેન નોટ ગીવ એની ઓપિનિયન ઓન ધીસ થિંગ. એ તમારી પર્સનલ ફેમિલી મેટર્સ, તમારી જે તમારા સર્કમસ્ટન્સીસ છે એની ઉપર તમારે ડિસિઝન લેવું વધારે બેટર રહેશે આઈ થિંક. કારણ કે એમાં છે ને આપણે કશું જ ના કહી શકીએ. યુપીએસસી જીપીએસસીમાં કોઈ ડેમ શ્યોર પણ એ તો છે નહીં કે ભાઈ તમે મહેનત કરી અને તમારું છે તે. આપણે જેમ કે એમબીબીએસ કરશે તો એમને એક ડૉક્ટરની ડિગ્રી મળી જાય, એવું યુપીએસસી જીપીએસસીમાં કોઈ ડિગ્રી તો મળતી નથી. સો થોડો ટ્રિકી ક્વેશ્ચન છે એટલે એનો જો મતલબ દેટ ઇઝ ટોટલી વિલ બી યોર પર્સનલ ડિસિઝન. થેન્ક યુ. તો આ સાથે આપણે પ્રશ્નો પૂરા કરીએ. હા, લાસ્ટ એક પ્રશ્ન લઈ લઈએ, છેલ્લો પ્રશ્ન આજનો. ઝૂલોજી સાથે બીએસસી કમ્પ્લીટ કર્યું છે એટલે મને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં વધારે જોડાવાની ઈચ્છા છે, તો મારે શું આ જીપીએસસી બેઝ જ થાય કે પછી એના માટે અલગ પ્રિપરેશન કરવાની અને કઈ કઈ પોસ્ટ ઉપર હોઈ શકે આગળ હું વધી શકું? સો યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ? ફોરેસ્ટ સર્વિસ માટે તો યુપીએસસીની એક્ઝામ જ આપવાની હોય છે, જે IFS કહેવાય છે, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, વિચ ઇઝ ઇક્વલન્ટ ટુ IAS IPS. અને જો તમારું ઝૂલોજીમાં તમે છો ને, તો તમે અગર તમારે એમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે યુપીએસસીની IFSની તૈયારી કરી શકો છો. થેન્ક યુ. અને અત્યારના સમયમાં એવું થઈ ગયું કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ જે છે એ અને સિવિલ સર્વિસ એની પ્રિલિમ એક્ઝામિનેશન સેમ થઈ ગઈ છે, તો કોમન પ્રિલિમ છે, મુખ્ય પરીક્ષા અલગ રહેતી હોય છે. અને એમાં ઝૂલોજી બોટની એક સારો ઓપ્શન છે જેમાં મેક્સિમમ લોકો પાસ થાય છે, તો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ પણ ઘણી સારી સર્વિસ છે, તમે એના માટે ચોક્કસ જઈ શકો. અને વન અને પર્યાવરણ એક એવો સબ્જેક્ટ છે જે કોન્કરન્ટ લિસ્ટનો સબ્જેક્ટ છે. ગુજરાત ગવર્મેન્ટ જે છે એ ફોરેસ્ટ સર્વિસ તો હાઈએસ્ટ લેવલની સર્વિસ છે, પણ તમને જો એવો વિચાર આવે અને જો ગુજરાત ગવર્મેન્ટમાં જરૂરિયાત હોય, રેગ્યુલર નથી થતું,
પણ ક્યારેક ક્યારેક આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર જેને ACF RFO કહેવાય છે એ સ્ટેટ લેવલે, જેમ આપણે UPSC પાસ કરીને IAS બનાવીને, GPSC પાસ કરીને ડેપ્યુટી કલેક્ટર બનાય, એ રીતે ગુજરાત ગવર્મેન્ટ પરીક્ષા લેતી હોય છે, પણ એ નિયમિત નથી હોતી, ક્યારેક ક્યારેક જરૂરિયાત હોય એ પ્રમાણે આવે છે. તો એ તમારી પાસે પણ એક સારો ચાન્સ બની શકે કે જેમાંથી તમે વન વિભાગમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જઈ શકો છો. તો થેન્ક યુ, થેન્ક્સ ફોર યોર વન્ડરફુલ પાર્ટિસિપેશન.